પાસે ત્યારે બહેનો મને બોલતી જાય છે કે તમે ભાજપમાં રહો છો છતાં તમારા ઘરકને એટલી બધી ગંદકી કેમ છે કે અમે અહીંયાથી નથી નીકળી શકતા તો તમે રહેતા કેમ હશો? સાથે પણ કાઉન્સિલર કોઈ અમને કાંઈ જવાબ જ નથી આપતો. ઓકે, એક તો બારિશો કા સીઝન આ ગયા હૈ, ચિકનગુનિયા ડેન્ગુ વૈસે હી ફેલ રહા હૈ, ગટર કા પાણી સબકો ઇતની પ્રોબ્લમ દે રહા હૈ કે હમારે બચ્ચે ઇસ રાસ્તે સે આ હી નહીં પા રહે હૈ. તો એ અમને દિક્કત જ કરે છે. મારું તો કિચન આવે છે, મારે રસોઈ બનાવી કેવી રીતે, એટલી વાસ આવે અહીંયા. અને અહીંયા સવારને નીકળી જ નથી શકતા, જતા હોય ને સ્કૂલ માટે તમારાથી નીકળાતું નથી. અમારા છોકરા પણ ટપી ટપીને જાય છે. અહીંયા દેખાય છે તમને નગરપાલિકાની કામગીરી કેવી છે. કાલે હું જ પડતી પડતી રહી એટલે પાછલી ગલીમાં થઈ ગઈ. અમને તો શરમ આવે, અહીંયા બેઠા અહીંયા કહે ને મંદિરમાં કે તમે નગરપાલિકાવાળા છો, કાંઈક તો કરો. હવે અમને શરમ આવે છે. રોજે સવારે 9 વાગે આવવાનું થાય તો આખું ગોલ ફરીને આવવું પડે, લેટ થઈ જાય તો એટલું મોડું થઈ જાય તો પછી આમ ફરી ફરીને આવે તો બહુ સ્કૂલમાં મોડું. ધાર્મિક સ્થળ છે, એક તો એકદમ મસ્ત મજાનું મંદિર છે, ત્યાંથી આવવા જવાવાળા માટે એકદમ તકલીફ થાય છે. જો આના માટે તાત્કાલિક ધોરણે હવે પગલાં લેવા નહીં આવે તો અમે મેઇન રસ્તો બંધ કરી નાખવા માટે મજબૂર થશું. મુંદ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 2 વૃષભનગરના રહેવાસીઓ ગટરના પાણીથી ત્રસ્ત. મુંદ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 2 આવેલ વૃષભનગરમાં જવા માટે પ્રવેશતા જ ગટર ઉભરાઈ રહી છે. વૃષભનગરની મહિલાઓ આજે એકત્ર થઈ અમારી ચેનલના માધ્યમથી જણાવ્યું હતું કે આ ઉભરાતી ગટર માટે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરી છે પણ કોઈ કામગીરી કરવામાં આવતી જ નથી. અહીંથી ચૂંટાયેલા કાઉન્સિલરો એ કાંટો મારવા પણ આવ્યા નથી. આ સમયે રહેવાસી બહેનો સાથે ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે જો આ ઉભરાતી ગટર બંધ કરવામાં નહીં આવે તો અમે આ રસ્તો જ બંધ કરી દેશું. આ રજૂઆત સમયે વૃષભનગરના રહેવાસી વંદનાબેન ભટ્ટ, પ્રજ્ઞાબેન પીઠડિયા, શાંતિબેન આહિર, તારાબેન પરમાર, ગુરુકુળ એકેડમી સ્કૂલ, સાથ ચેરિટેબલ ટ્રસ્ટ, શૈલેષભાઈ ભટ્ટ, પ્રતિક પીઠડિયા, ભરતભાઈ પરમાર, જીતેન્દ્ર પરમાર, સેવકભાઈ તથા સમસ્ત વૃષભનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. મિત્રો, હાલ વૃષભનગરમાં અમે છીએ અને વૃષભનગરનો આ વિસ્તાર એક હાઈફાઈ વિસ્તાર તરીકે પણ ઓળખાય છે, પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિ કેવી છે આપ મારા પાછળના દ્રશ્યો જોઈ શકો છો. હાલ હું ભલે અહીં ઊભો આપની સમક્ષ કંઈ બોલું છું પરંતુ અહીં દુર્ગંધ એટલી છે કે ઊભી પણ નથી શકતો. ત્યારે અહીંની જે મહિલાઓ છે, અહીંની બહેનો છે, તેમની વારંવાર ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને ફરિયાદ કરવામાં આવે છે, નગરપાલિકાને ફોન માધ્યમથી કહેવામાં આવે છે, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક જવાબ એવો મળે છે કે 2 દિવસમાં થઈ જશે. પરંતુ આ વર્ષોની એમની હાલત, મિત્રો આપને કહી દઉં કે આ રોડ અહીં મુંદ્રાથી બારોઈ વચ્ચેમાં આવતો આ વૃષભનગર અહીંથી રોડ છે અને આ રોડ જો તમારે અહીંથી જવું હોય તો પહેલું અહીં એક એકેડમી છે, એક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એક ધાર્મિક સ્થળ છે. ધાર્મિક સ્થળમાં જવા માટે આપણે એક તો પવિત્ર હોવા જોઈએ. આપણે આપ જોઈ શકો છો ખાસ કે અહીં ગટરનું પાણી છે, તો જે દર્શનાર્થીઓ છે અહીંથી જતા હોય છે ક્યાંક ને ક્યાંક એમને ગટરથી પાર થવું પડે છે. ત્યારે મારી સાથે અહીંની મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરશું. બેન, ખાસ કરીને આપના વિસ્તારનું અને આપનો પરિચય આપશો. વૃષભનગર સોસાયટી છે, મારું નામ પ્રજ્ઞાબેન પીઠડિયા, મહિલા મોરચાની પ્રમુખ છો. ને અહીંયા વર્ષો ત્યાં આ બિલ્ડિંગનો અમને એટલો ત્રાસ છે કે અહીંયા ગટરના પાણી સતત નીકળે જ રાખે છે. વરસાદનું પાણી કદાચ આવતું હોય તો અમે બોલીએ પણ નહીં કાંઈ કે એ તો બધાનો પ્રશ્ન છે, પણ ગટરનું પાણી અમે એક બિલ્ડિંગમાં બંધ કરાવીએ ત્યાં બીજી સામેમાં ચાલુ થાય, સામેનું બંધ કરાવી ત્યાં આ ચાલુ થાય છે. અમે સતત આનાથી બહુ જ અતિશય ત્રાસી ગયા છીએ. હાલવા જેવું નથી, ઘરમાં બધા બીમાર પડી જાય છે એક પછી એક. હવે અમારે પ્રશ્ન કે આની રજૂઆત ક્યાં જઈને કરવી? બેન, ખાસ કરીને જ્યારે વિકાસનું નામ આવે છે ત્યારે શું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને સ્વચ્છતા ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે, પરંતુ તમને નથી લાગતું આ વખતે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક સ્વચ્છતામાં ફેલ છે? અમે નગરપાલિકામાં નોટિસ પણ આપી દીધી છે કે આ રીતે ગટરના પાણી આટલા બધા ઉભરાય છે તો હવે અમારે આનું કરવું શું. સ્વચ્છતાનું તો કોઈ નામ જ નથી અમારી શેરીમાં, સ્વચ્છતા કે નહીં કહેવાય એ જ ખબર નથી. આ બિલ્ડિંગમાં તમે અંદર પગ મૂકો ને તો તમે પગ ન મૂકી શકો, એટલી ખરાબ હાલત છે 2 બિલ્ડિંગની. હવે અમારે અહીંયાથી જવું ક્યાં? અચ્છા, ખાસ કરીને બેન એક મોટો મુદ્દો કહેવાય કે અહીં ધાર્મિક સ્થળ પર છે, જે દર્શનાર્થીઓ હોય એની જવું હોય તો અહીંથી ગટરમાંથી એમને પાર થવું પડશે, તો કેટલી દુઃખ થતું હશે એક ધાર્મિક રીતે. ધાર્મિકની બહેનો જે અહીંયાથી નીકળે ને 7 વાગે ત્યારે હું અહીંયા બારે કચરો વાળતી હોઉં ગેટ પાસે, ત્યારે બહેનો મને બોલતી જાય છે કે તમે ભાજપમાં રહો છો છતાં તમારા ઘરકને એટલી બધી ગંદકી કેમ છે કે અમે અહીંયાથી નથી નીકળી શકતા તો તમે રહેતા કેમ હશો? અચ્છા બેન, ખાસ કરીને વોર્ડ નંબર 2 આવે છે મારા ખ્યાલથી, અહીંના જે કાઉન્સિલરો છે એ કાઉન્સિલર સાથે આપની વાતચીત થઈ કરી? વાતચીત થઈ ગઈ છે કાઉન્સિલર સાથે, પણ કાઉન્સિલર કોઈ અમને કાંઈ જવાબ જ નથી આપતા. અહીં આવ્યા છે કે નથી આવ્યા ક્યારે કાઉન્સિલર? ક્યારે નથી આવતા.
अच्छा मैडम, खास करके आप तो एक एजुकेशन में सो, आपको भी जानते होंगे, जब छोटे छोटे बच्चे उसके पेरेंट्स यहाँ से आते होंगे कितनी दिक्कतें होती होगी। जब ये समस्या यहाँ की है तो कहीं ना कहीं आपको नहीं लगता यहाँ की जो पालिका है वो कहीं ना कहीं फेल है? देखिए, यहाँ पे जो जितने भी रेजिडेंस एरिया में रहते हैं वो तो ये प्रॉब्लम फेस कर ही रहे हैं, लेकिन एक एजुकेशनल इंस्टीट्यूट चलाने के नाते में हमारे बच्चे, हमारे पेरेंट्स भी इस प्रॉब्लम को बहुत ज़्यादा फेस कर रहे हैं। एक तो बारिशों का सीज़न आ गया है, चिकनगुनिया डेंगू वैसे ही फैल रहा है, गटर का पानी सबको इतनी प्रॉब्लम दे रहा है कि हमारे बच्चे इस रास्ते से आ ही नहीं पा रहे हैं। तो इसलिए हमारी नगर पालिका से ये अपील है कि प्लीज़ इस पे जल्द से जल्द एक्शन लिया जाए, क्योंकि स्वस्थता को मद्देनज़र रखते हुए भी ये जो काम अभी जो इतने समय से अटका हुआ है, ये अभी का काम नहीं है, ये बहुत समय से अटका हुआ है, इस पर वो जल्द से जल्द एक्शन ले ताकि यहाँ हमारे आने वाले बच्चे और यहाँ पर रहने वाले सभी लोगों को इस प्रॉब्लम से निजात मिले। સ્વચ્છતાનું નામ લઈ તો ત્યારે ક્યાંક ને ક્યાંક આ મુંદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ પણ વારંવાર અમે જતા અમને કહેતા કે આપણે સૌથી વધારે ધ્યાન સ્વચ્છતામાં આપીશું, પરંતુ સ્વચ્છતાની હાલત શું છે આપ જોઈ શકો છો ત્યારે બેન, ખાસ કરીને નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનું કહેવામાં આવે છે, સ્વચ્છતા માટે એક ગાડી પણ આવતી હશે, પરંતુ જ્યારે એ ગાડી અહીંથી ગુજરતી હશે ત્યારે એમને શું ખ્યાલ આવતો હશે? હા, એમને, એ લોકો એમની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ પબ્લિક પણ જે બિલ્ડિંગમાં રહે છે એમણે પણ કચરો એની અંદર નાખવો જોઈએ એવું મારું કહેવું છે, પણ એ લોકો પણ જે સફાઈવાળા આવે છે એ ખાલી કચરો લઈને જતા રહે છે, એમ નહીં કે અહીંયા વધારાનો એક્સ્ટ્રા કચરો છે, તો હવે તમે જોઈ શકો છો આ પ્લોટમાં કચરો જુઓ કેટલો કચરો છે, તો એ અમને દિક્કત જ કરે છે। મારું તો કિચન આવે છે, મારે રસોઈ બનાવવી કેવી રીતે, એટલી વાસ આવે અહીંયા, અને અહીંયા વોશરૂમ તરીકે પણ લોકો યુઝ કરે છે, તો આ તો અમારા માટે પ્રોબ્લેમ તો છે જ, તો આના માટે નગરપાલિકા એક્શન લેવું જોઈએ એવી મારી પણ અપીલ છે। કોઈ નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ આવ્યા ખરા? ના, કદી નથી આવ્યું કોઈ, કોઈ આ બાબતે ફરિયાદો ઘણીવાર બેને કરી છે પણ નથી આવ્યા, હમણાં જ મારી છોકરીના બેન બને ગયા હતા પણ એનું કોઈ જ વસ્તુનું ધ્યાન દેવામાં આવ્યું નથી। ખાસ કરીને એક મોટામાં મોટી સમસ્યા એ પણ છે કે મારા મિત્ર છે તેમના ઘરેથી એક બે બહેનો છે તે પણ કદાચ ક્યાંક ને ક્યાંક એમને પણ આનો સામનો કરવો પડે, તે પણ અત્યારે હોસ્પિટલમાં છે, બીમાર છે, ત્યારે એક બીજા પણ મહિલા છે। બેન, વારંવાર જ્યારે નગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, તો શું આ હશે એમનું સ્વચ્છ ભારત અભિયાન? હા, સ્વચ્છ ભારત અભિયાન છે જ નહીં, અમે અહીંયા સવારને નીકળી જ નથી શકતા, જતા હોઈએ ને સ્કૂલ માટે તો અમારાથી નીકળાતું નથી, અમારા છોકરા પણ ટપી ટપીને જાય છે અહીંયાથી। બેન, શું મીડિયાના માધ્યમથી નગરપાલિકાને શું સંદેશો આપવા માગું છું આપ? નગરપાલિકા સાફ કરાવવા આવતા જ નથી તો શું થાય અહીંયા? કેવડી વાર કીધું છે કે અહીંયા આવો, કોઈ આવતું જ નથી અમારી સોસાયટીમાં, સાફ કરો, ખાલી સવારના ગાડી આવે કચરો લઈ જાય છે, બસ એટલું જ છે, પછી કોઈ નથી આવતું। બેન, કેવી છે કામગીરી નગરપાલિકાની? નગરપાલિકા દેખાય છે તમને નગરપાલિકાની કામગીરી કેવી છે? અચ્છા, રજૂઆત કરી છે કે નથી કર્યા? નથી, હા કરી છે ને, આ 2-3 દિવસ પહેલા મામી જ આવ્યા હતા, સાઈનું કરાવી ગયા આખી સોસાયટી પાસે, તો પણ કોઈ કાંઈ એક્શન લીધું નથી। બેન, કેમ ખાસ કરીને જોવા જઈએ તો નગરપાલિકાના અધિકારી દ્વારા, નગરપાલિકાના જે સેવકો છે, નગરસેવકો, એમના દ્વારા કેમ કાર્ય કરવામાં આવતું નથી? એ હવે નગરપાલિકાને ખબર, અમે પોતે ભાજપમાં છે, અમને શરમ આવે છે, અને અહીંયાના 4 કાઉન્સિલર ચૂંટાઈને ગયા છે, આ 3જું વર્ષ ચાલે છે, એક ફોન ન ઉપાડે ને ક્યારે પૂછવા પણ નથી। 4000 કાઉન્સિલર ક્યાંક ને ક્યાંક ભાજપના છે, મારા ખ્યાલથી ભાજપના જ છે, અમે ભાજપના છીએ। તમે લોકોના ઘરે જતા હશો, તમને લોકો ફરિયાદ કરે? આ વોર્ડમાંથી મારા હસબન્ડ નથી ચૂંટાણા, અમે ત્યાં 12 થી ચૂંટાણા છે, પણ અહીંયાના કામ હોય ને તો અમારી સોસાયટીવાળા અમને કે હવે અમને શરમ આવે છે, 4 કાઉન્સિલમાંથી ક્યારે ફોન નથી ઉપાડ્યો, આટલું વાવાઝોડું થયું તો એમ નહીં કે એક દિવસે જોવા, બધા ઠેકાણે ગયા હશે જોવા, અમારા 12માં કામ થાય છે, મારા હસબન્ડ ચૂંટાયેલા છે। આપ ભાજપના જવાબદાર વ્યક્તિ છો, એના માધ્યમથી આપને કહું કે બેન, ખાસ કરીને 12 રોડની જે હાલત અત્યારે હાલત ખરાબ છે, ખૂબ હાલત ખરાબ છે, પરંતુ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરી રહ્યું છે, કાં પછી એમના કામ થતા નથી, ખાસ કરીને આ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ પણ આવેલું છે, લોકોને ગટરમાંથી જવું પડે છે, તો આ સમસ્યાનો નિરાવરણ કેમ આવશે બેન? કાલે જ હું અહીંયાથી નીકળી, કાલે હું જ પડતી રહી એટલે પાછલી ગલીમાં થઈ ગઈ, અમને તો શરમ આવે, અહીંયા બેઠા અહીંયા કહે ને મંદિરમાં કે તમે નગરપાલિકાવાળા છો કાંઈક તો કરો, હવે અમને શરમ આવે છે। અચ્છા બેન, ખાસ કરીને મીડિયાના માધ્યમથી પણ હું એક સંદેશો આપવા માગું છું કે કારણ કે ઋષભનગર એક સારો વિસ્તાર છે અને અહીંના ગ્રામજનો જે રહીશો છે તે તમામ લોકોની વારંવાર ફરિયાદ આવતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લે જાણવા એ મળ્યું કે નગરપાલિકા દ્વારા અહીં જે કાઉન્સિલર છે 4 તે અહીં કંઈ આવતા નથી, આમની પૂછા કરતા નથી। બેન, આપનો મીડિયાના માધ્યમથી નગરપાલિકાને શું સંદેશ? શું નગરપાલિકાને સાંધ, અમે હવે કંઈ બોલે, હવે અમે તો બોલીને થાક્યા, જોઈને થાક્યા છીએ, ને હવે તો બહુ કંટાળ્યા છે। આજે તો મેં પ્રણવભાઈ જોશીને પણ ફોન કર્યો કે તમે આવીને ખાલી નજર કરી જાઓ કે અમે કેમ રહીએ છીએ, બસ કદાચ જો તમારું કામને ધ્યાન દેવામાં નહીં આવ્યું તો આગામી પગલાં શું હશે? શું કરી શકીએ, અમે તો કાંઈ કરી જ નથી શકતા, બસ રાડું નાખીને બેસી જઈએ છીએ, પોતાના મકાન છે ક્યાં જશું અમે, હવે તો અમને એમ થાય છે કે આ બિલ્ડિંગ સારું કરીને ક્યાંક અમારા મકાન અમને ન મૂકવા પડે,
મિત્રો એક વાત આપને કહું કે મુંદ્રાની જનતાને હું અપીલ કરું છું આ વિડીયોના માધ્યમથી, ક્યાંક ને ક્યાંક તમારે બોલવું પડશે, ક્યાંક ને ક્યાંક તમારે આંખો દેખાડવી પડશે, જરૂર પડે તો નગરપાલિકાની ઓફિસનો પણ તમારે ઘેરાવ કરવો પડશે. અને જો તમારે કદાચ વાત સાંભળવામાં નહીં આવે તો ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ તમારી સાથે છે, અમે તમારી પડખે છે. મારા ઘરમાં એક નાનો બાબુ છે 5 વર્ષનો, મારો પોતરો, એને પણ તાવ આવી ગયો છે અને અત્યારે વહુને પણ તાવ ચાલુ છે. હવે આમાં અમારે કરવું શું? જો ડેન્ગ્યુ કોઈને આવ્યો તો આનો જવાબદાર કોણ રહેશે? બેન, ખાસ કરીને આપ આપના દીકરાને મૂકવા અહીંયા આવતા હો છો, એક સ્કૂલ છે LKG UKGની, ત્યારે કેટલી સમસ્યા થતી હોય છે પાણીમાં? રોજે સવારે 9 વાગે આવવાનું થાય તો આખું ગોલ ફરીને આવવું પડે, લેટ થઈ જાય તો એટલું મોડું થઈ જાય તો પછી આમ ફરી ફરીને આવે તો બહુ સ્કૂલમાં મોડું થઈ જાય. અહીંથી કૂદી કૂદીને આવી જાય, ના કરે ના રે પગ લપસે તો પડી જઈએ ને આવા ગંદા પાણીમાં. ખાસ કરીને જો આનું નિવારણ નહીં આવ્યું તો 2 દિવસ બાદ આપના શું પગલાં હશે? અમે અવારનવાર ઋષભનગરના પહેલી લાઈનવાળાએ કાઉન્સિલર અહીંયાના જી ચૂંટાયેલા છે, લોકોને જાણ કરેલી છે, લેટર પણ આપી આવ્યા છે, તોય પણ કોઈ પણ જાતનું પગલું લેવામાં આવતું નથી. અમારા છોકરાઓ કે અમે બધા બીમાર થશું ને આવી ગંદકીની અંદર. અહીંયા એક સ્કૂલ છે, ધાર્મિક સ્થળ છે, એક તો એકદમ મસ્ત મજાનું મંદિર છે, ત્યાંથી આવવા જવાવાળા માટે એકદમ તકલીફ થાય છે. જો આના માટે તાત્કાલિક ધોરણે હવે પગલાં લેવા નહીં આવે તો અમે મેઇન રસ્તો બંધ કરી નાખવા માટે મજબૂર થશું, પછી નગરપાલિકાની જવાબદારી થશે. આભાર. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. સુરેશ, રમેશ. જી સર. એ કામ ઢંગ સે નહીં હોતા, ઉપર સે કામ કા પ્રેશર હૈ. ફેન ચાલુ કરો. જી સર. જી સર. અરે ફેન ફાસ્ટ કરો. જી સર. જી જી સર. જી સર. ઇસ ગરમી કા કોઈ સોલ્યુશન કર નહીં તો આજ અપના લાસ્ટ ડે ફાઇનલ હૈ. સર ઠંડા. आज का काम खत्म, तुम दोनों को छुट्टी. यस. यस नहीं, यस सॉफ्ट ड्रिंक्स. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.